નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝ ના સ્પેશિયલ અહેવાલ માં આપનું સ્વાગત છે. તેલંગાણામાં 5 રાજ્યો સાથે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તેલંગાણા વિધાનસભાની 119 બેઠક માટે 2.80 કરોડ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન સવારે 7 વાગે શરૂ થઈ ગયું હતું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 13 બેઠક માટે મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. રાજ્યમાં 1,821 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા. રાજ્યમાં 1.50 લાખ કરતાં વધુ ચૂંટણી અધિકારીઓ પોતપોતાના મતદાન મથક પર પહોંચી ગયા હતા. ચૂંટણી સુરક્ષા વ્યવસ્થા માટે 1 લાખ પોલીસ કર્મચારીઓ, 25,000 કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાન અને 20,000 અન્ય રાજ્યોના જવાનોને ચૂંટણી ડ્યુટીમાં તૈનાત કરવામાં આવ્યા હતા. ભાજપના સાંસદ બંધારુ દત્તાત્રેય હૈદરાબાદના મુશર્રાબાદ મતવિસ્તારના રામનગરમાં બૂથ સંખ્યા 292માં મતદાન કર્યું હતું. તેમજ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં મતદાન કર્યું હતું અને અભિનેતા ચિરંજીવીએ જ્યુબિલી હિલ્સની બૂથ સંખ્યા 148 પર જઈને મતદાન કર્યું હતું. બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ મતદાન સૂચિમાં નામ ન હોવાના કારણે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું હતું કે ઓનલાઈન ચેક કર્યા બાદ મારું નામ મતદાન સૂચિમાંથી ગાયબ થઈ ગયેલું જોઈને હું સ્તબ્ધ છું. તેલંગાણામાં સવારે 9:30 વાગ્યા સુધીમાં 10.15% મતદાન થયું હતું. TRS સાંસદ કવિતાએ બૂથ સંખ્યા 170 પર લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સવારમાં મતદાન કરવા પહોંચ્યા હતા. અર્જુનને જોઈને ચાહકોનો જમાવડો થઈ ગયો હતો. નાગાર્જુનને મતદાન કરવા પહોંચ્યા હતા. ભાજપ નેતા જી કિશન રેડ્ડી કચીગુડાએ હૈદરાબાદમાં બૂથ સંખ્યા 7 પર મતદાન કર્યું હતું. રાજ્યના સિંચાઈ મંત્રી ટી હરીશ દવેએ સિદ્ધિપેટ વિધાનસભા વિસ્તારમાં પોલિંગ બૂથ પર નંબર 102 પર મતદાન કર્યું હતું. તેલંગાણામાં સવારથી જ લોકોએ મતદાન કેન્દ્રો પર મતદાન માટે લાઇનો લગાવી મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચી હતી. તેલંગાણામાં આમ તો આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ આવતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ દ્વારા 6 સપ્ટેમ્બર 2018 રોજ વિધાનસભા વહેલા ભંગ કરી દેવાના કારણે અત્યારે ચૂંટણી યોજવી પડી હતી. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો. કોંગ્રેસ અહીં સ્થાનિક પક્ષ પ્રજાકૂટમી અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહી હતી. ભાજપ અને TRS એકલા હાથે ચૂંટણી લડી રહી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમાર રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 446 ફ્લાય સ્કોડ બનાવવામાં આવી છે. 448 સર્વેલન્સ ટીમ પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, જેમાંથી 224 વિડીયો સર્વેલન્સ ટીમ છે, જ્યારે 133 વિડીયો પર નજર રાખતી ટીમ સતત કાર્યરત રહેશે. રાજ્યમાં સૌપ્રથમ વખત વોટર્સ વેરીફાયેબલ પેપર એડિટ ટ્રાયલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકમાં આજે સવારે 8 વાગે મતદાન શરૂ થઈ ગયું હતું. રાજસ્થાનના 4.74 કરોડ નોંધાયેલા મતદારો 2,274 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા માટે 1.44 લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રાજ્યની વિધાનસભામાં આમ તો 200 બેઠક છે, પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણસિંહનું અવસાન થઈ જતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યની મતગણતરી 11 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં 2 લાખ કરતાં વધુ EVM અને VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવશે. રાજસ્થાનમાં આ પ્રથમ વખત VVPAT મશીનનો ચૂંટણીમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપ તમામ 199 બેઠક પર ચૂંટણી લડી રહી હતી, જ્યારે કોંગ્રેસે 194 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. બાકીની 5 બેઠકો કોંગ્રેસે ગઠબંધન કરનારા પક્ષોને આપી છે. બહુજન સમાજના પાર્ટીના 190 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે CPIM ના 28 અને CPIM ના 16 ઉમેદવાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં 59.43% મતદાન નોંધાયું હતું. બપોરે 1 વાગ્યા સુધીમાં 41.53% મતદાન નોંધાયું હતું. ઝુંઝુનુમાં ભાજપના ઉમેદવારના સમર્થકો માટે ધક્કામુક્કીના અહેવાલ પણ છે. અહીંના સિકર ફતેપુરમાં મતદાન દરમિયાન જૂથો થડામણ થઈ, ત્યારબાદ લોકોએ બસોમાં તોડફોડ કરી, કેટલાક વાહનોમાં પણ આગજની કરી. આ ઘટના સિકર ફતેપુર સુભાષ સ્કૂલમાં બનાવવામાં આવેલ મતદાન કેન્દ્ર પર થઈ. જોકે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો. 30 મિનિટ બાદ મતદાન શરૂ થઈ શક્યું હતું. ખોટકાયેલું EVM બદલવામાં આવ્યું અને ત્યારબાદ મેઘવાલે મતદાન કર્યું હતું. રાજસ્થાનની 199 બેઠક પર સવારે 9 વાગ્યા સુધીમાં 6.11% મતદાન નોંધાયું. જયપુરના કોટપુતલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.11% મતદાન રેકોર્ડ થયું છે. બીકાનેરના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે પણ EVM ખરાબ થવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો. છેલ્લા 1 કલાકથી તેઓ મતદાન કેન્દ્રની બહાર ઉભા રહીને EVM કામ કરવાનું શરૂ કર્યું તેની રાહ જોઈને ઉભા હતા.
મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલાવાડના મતદાન કેન્દ્ર સંખ્યા 31 પર જઈને મતદાન કર્યું. તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકોએ અમારું કામ જોયું છે. તેમણે મતદારોને મતદાનની અપીલ કરી. તેમણે કહ્યું કે અમે પ્રદેશના વિકાસ માટે કામ કર્યું. રાજસ્થાન મહિલાઓનું અપમાન સહન કરશે નહીં. સવારે 9 વાગ્યા સુધીમાં 6.11% મતદાન થયું. સીએમ રાજે સહિત અનેક મંત્રીઓએ કર્યું મતદાન. સાંગાનેર, બરસી, કિશનપોલ, માલવીયનગર, જોટવાડા અને વિદ્યાનગર નગરમાં પણ ઈવીએમ ખરાબ થયું છે. જયપુરના સિવિલ લાયસન્સના બૂથ નંબર 249 અને 142 પર ઈવીએમ ખરાબ થવાના અહેવાલ મળ્યા છે. રાજ્યમાં 20 લાખથી વધુ મતદારો આજે પહેલીવાર મતદાન કર્યું છે. આનંદકુમારે વધુમાં જણાવ્યું, રાજ્યમાં કુલ 4,74,37,761 નોંધાયેલા મતદારો છે, જેમાંથી 2.27 કરોડ મહિલા છે. 20,20,156 યુવાનો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્ય ચૂંટણી પંચને અત્યાર સુધીમાં આચારસંહિતાના ઉલ્લંઘનની 3,784 ફરિયાદો મળી હતી, જેમાંથી 3,098 ફરિયાદો સાચી ઠરી છે. રાજ્યમાં 13,182 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા હતા. રાજ્યમાં ચૂંટણી લડી રહેલા મુખ્ય ચહેરામાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપના વરિષ્ઠ નેતા જસવંતસિંહનો પુત્ર માનવેન્દ્રસિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યો છે. કોંગ્રેસના સચિન પાયલટ અને રાજસ્થાનના પરિવહન મંત્રી યુનુસ ખાન વચ્ચે ટોંક બેઠક પર કાંટાની ટક્કર છે. અશોક ગહલોત સરદારપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના ડીજીપી ઓપી ગહલોતે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન 15 કરોડની રોકડ રકમ પકડવામાં આવી છે. આ ઉપરાંત 25 કરોડનો દારૂ, 7.48 કરોડની નશીલી દવાઓ, 6.88 કરોડનું સોનું અને ચાંદી અને રૂપિયા 11.89 કરોડના વાહનો આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા. આ ઉપરાંત રાજ્યમાંથી 4,000 જેટલા ગેરકાયદેસર હથિયારો પણ પકડાયા હતા. અત્યારે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કુલ 163 બેઠક સાથે વસુંધરા રાજે મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજસ્થાનમાં 4 જાતિઓ, જાટ, રાજપૂત, ગુર્જર અને મીણા સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત મુસ્લિમ મતદારો પણ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય લડાઈ હતી. રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાજસ્થાનમાં લોકસભા બેઠક પ્રમાણે 2.5 લાખ રાજપૂત મતદારો, 3.5 લાખ જાટ મતદાર અને 2.5 લાખ મુસ્લિમ મતદાર હતા. મુસ્લિમો કોંગ્રેસની પરંપરાગત મત બેંક છે અને હવે રાજપૂતો પણ કોંગ્રેસની પડખે આવી જતાં રાજસ્થાનમાં કોંગ્રેસનું પાસું મજબૂત થઈ ગયું છે. વળી રાજપૂતો છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના સ્પીચ લેવામાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.